विद्यार्थी बाळको गुड आफ्टरनून, मारू नाम चुडासमा राधिका, LPS ग्रुप ऑफ एजुकेशन में तमारू स्वागत करू छू। अपना बीजा धोरण में हूँ तमारा बद्दा विषय लऊं छू, जेमाथी आजना वीडियो में आपणे गणित सब्जेक्ट छे तेना विशे माहिती मेळवानी छे। जो बाळको आज आपणे धोरण 2 में विषय गणित जेमा एक नो घड़ियो आजे भणवानो छे। तो चलो मैं अहीं तमने एक कागनो घड़ियो लख्यो छे बुक में, तो आपणे तेने जोईए समझिए अने त्यार पछी तमारे पण कड़कड़ाट एने मोढे करवानो रहेशे, बराबर। तो चलो जोईए एकनो घड़ियो। एक एक का एक, एक दू दूयो, एक तेरी त्रण, एक चोक चार, एक पंचा पांच, एक छ छय, एक सत्ता सात, एक अठा आठ, एक नवा नव, एक दान दस। हवे हूँ एक एकानो घड़ियो बोली छू, हवे तमारे पण मारी साथे बोलवानू छे, एटले के हूँ पछी हूँ बोली लऊं त्यार पछी तमारे बोलवानू छे, एटले हूँ तमने एक एकानो घड़ियो हवे બોલાવું છું, બરાબર। બધાએ બોલવાનો છે ત્યારે જ આપણને આવડશે, બરાબર। તો ચલો બોલજો બધા, એક એકા એક, એક દુ દુ, એક તેરી ત્રણ, એક ચોક ચાર, એક પંચા પાંચ, એક છ છ, એક સત્તા સાત, એક અઠા આઠ, એક નવા નવ, એક દાન દસ। ચલો ફરી વાર, એક એકા એક, એક દુ દુ, એક તેરી ત્રણ, એક ચોક ચાર, એક પંચા પાંચ, એક છ છ, એક સત્તા સાત, એક અઠા આઠ, એક નવા નવ, એક દાન દસ। હવે આપણે અહીંયા એક એકાનો ઘડિયો બોલ્યા છીએ બધા, બરાબર। તમારે પણ ઘરે એક એકાનો ઘડિયો છે તે બોલવાનો છે, બરાબર, બધાએ, ત્યારે જ તમને આવડશે। કેટલી વાર બોલવાનો છે? ત્રણ વાર બોલવાનો છે, અને બોલી અને લખવાનો છે બુકમાં, અને મોઢે પણ કરવાનો છે, બરાબર। તો ચાલ આપણે અહીંયા એક એકાનો ઘડિયો છે તે પૂરો કર્યો છે, બરાબર। હવે ત્યાર પછી આગળ આપણે શીખવાનું છે અંકમાં અને શબ્દમાં। એકથી પચાસ એકડા, એકથી પચાસ અંકમાં અને શબ્દમાં। હવે આપણને બધાને એકડા તો આવડે છે, આપણા આગળ એકથી સો એકડા જોઈ ગયા, ત્યાર પછી આગળ પાછળની તેની સંખ્યા પણ જોઈ, વચ્ચેની સંખ્યા આવે તે પણ જોયું, ત્યાર પછી ચડતા ક્રમમાં કેવી રીતે લખાય, ઉતરતા ક્રમમાં કેવી રીતે લખાય તે પણ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ। હવે આજે આપણે શીખવાનું છે અંકની સામે શબ્દમાં, બરાબર। તો આપણને એકડા આવડે જ છે, પણ એકડાની સામે તેને શબ્દમાં કઈ રીતે લખવું તે આજે આપણે લખવાનું છે, બરાબર। તો ચલો, એક છે તો એકની સામે કઈ રીતે લખવાનું? અજગરનો અ, અને કાન અને એક માત્ર એ, અને ક, એક
ત્યાર પછી બે, મારી પછી બોલજો બધા હો, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, એકડે મીંડે દસ. ત્યાર પછી હવે આપણે અગિયારની લાઈન લખીશું. બે એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે મીંડે વીસ. ત્યાર પછી હવે લખીશું એકવીસની લાઈન. બગડે એકડે એકવીસની લાઈન. બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે મીંડે ત્રીસ. હવે આગળ જોઈએ તગડાની લાઈન. તગડે એકડે એકત્રીસ. જો તમને એક વાત કહી દઉં, જ્યારે પણ આપણે નોટબુકમાં લખતા હોઈએ ત્યારે આ જે લીટી લાલ કલરની આપેલી હોય છે ને, તેની આ સાઈડ ક્યારેય પણ લખવાનું નહીં. હંમેશા લખાણની શરૂઆત આ સાઈડથી કરવાની, લીટીની આ બાજુથી, બરાબર. સામેની સાઈડ લખવાનું નહીં. ત્યાં આપણે કોઈ પણ ક્રમ આપી શકીએ, જેવી દાખલા તરીકે પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર એક તે અહીંયા લખી શકીએ. બાકી બીજું કંઈ પણ લખવાની શરૂઆત હંમેશા અહીંયાથી જ કરવાની રહેશે, બરાબર. ચલો આપણે આગળ વધીએ. હવે તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ, ચોગડે મીંડે ચાલીસ. ત્યાર પછી ચોગડાની લાઈન. ચોગડે એકડે એકતાલીસ, ચોગડે બગડે બેતાલીસ, ચોગડે તગડે તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ,
चोगड़े पांचड़े पिस्तालीस, चोगड़े छगड़े छेतालीस, चोगड़े सातड़े सुड़तालीस, चोगड़े आठड़े अड़तालीस, चोगड़े नौड़े ओगण पचास, पांचड़े मींडे पचास। बराबर। चलो हवे आजे आपणे एक थी पचास अंकमां अने शब्दमां लख्युं छे। बराबर। तो हवे तमारे होमवर्कमां पण एक वार लखवानुं रहेशे अने लखीने मोढे करवानुं रहेशे। हवे आना परथी जो आपणने प्रश्न के जवाब लखवाना आवे, जेवी रीते के कोई पण अंक आपवामां आवेलो होय अने तमने एवुं बाजूमां खाली जग्या आपी होय अने एवुं कीधुं होय કે દાખલા તરીકે પચીસને શબ્દમાં લખો, તો તમે આ રીતે લખશો પચીસ। બરાબર। તો આપણને આવડી જવું જોઈએ, ત્યારે જ આવડશે। જ્યારે આપણે કડકડાટ એકથી પચાસ છે અંકમાંને શબ્દમાં મોઢે કર્યા હશે ત્યારે આવડશે। બરાબર। તો ચાલો હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે, એકનો ઘડિયો ત્રણ વાર લખી અને મોઢે કરવાનો છે, અને એકથી પચાસ અંકમાં અને શબ્દમાં એકવાર લખી અને મોઢે કરવાના છે। બરાબર। તો ચાલો આજના વિડીયો અહીં સુધી। જય શ્રી કૃષ્ણ। હવે આપણે મળીએ આગલા વિડીયોમાં।